આ દીકરા તું ને આ વહુ દીકરી બે જણા ફરવા વયા ગયા ને, તો આ હુતો ને હુતી એકલા હતા, પછી આ મને દબડાવે અને હું આમ હંકોરાઈ ને બેહી જાઉં. બટા તું જ કે હવે એક તો જો આ ભાભો કઈ સાંભળે નહીં, અને પછી માથે જતા મને એમ કે તબડાવ્યા, મેં એને કેદી તબડાવ્યા. અરે બા, હું મારા બાપુજીને ઓળખું છું ને, ખબર છે કે તમે એને નથી તબડાવતા, ઉલટા ના ઈ તમને તબડાવે છે. કોને ખબર, જોયું ને બાપુજી, તમારી તો વાતો જ આવી હોય. કૂતરાને તાવ આવે એવી. બસ હવે હવે છે ને મસ્ત મજાની મસાલાવાળી ચા પીવો. સા પીવાય હો, લાવો 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 લાવો. એ લાવ દીકરી, ઓ હો 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 હો, સા પીઓ, સાની મજા અલગ છે. એ હા બાપુજી, તમે હું કહેતા હતા ઓલું દુબઈની ટૂર કરવાનું. આ બેટા હું એમ કહું છું, આ વખતે તમે દુબઈની બાજુમાં અબુધાબી છે ને ન્યા જાજો. ઈ અબુધાબીમાં મારો એક ભાઈબંધ છે અબુ ધોબી, ઈને મેં વરહું પેલા કપડાં ધોવા આપ્યા છે, એ ઈ તમે બે લેતા આવજો. બાપુજી હવે તો બસ એક ફોરેન ટૂર કરવી છે ને મસ્ત મજાની લાઈફ સેટ કરવી છે, સાચી વાત ને? હા રાઈટ. એ બટા જાજો, જરૂર જાજો, પણ આ વખતે જ્યોતિને અને પાર્થને હાઈરે લેતું જવાનું. હા હો બા, આ વખતે તો એમને એકે બાના નહીં ચલાવી લઈએ, બરાબર ને નીલમ? ઓફ કોર્સ, આ વખતે ના તો પાડીને જુએ. જો આ ફોન વાઈ તો ઉપાડ ને. આ તો ઉપાડી શક ને, કા તારો બાપો બોલે ને કા ફોન બોલે, બીજું જ કોઈ બોલે નહીં. બોલો માં વેવાઈ નો ફોન છે. હા દિવ્યા બેન, જય શ્રી કૃષ્ણ. વેવાઈ બોલો બોલો, વેવાણ બોલો. કેમ છો વેવાણ, સારા સમાચાર છે? હારા સમાચાર ઈવરી હું હારા સમાચાર છે. એ તમે નાની થવાના છો. મારી જ્યોતિની તબિયત તો હારી છે ને? હા હા, તબિયત હારી છે, એ આપણી જ્યોતિને હારા દિવસો જાય છે. એ વેવાણ, તમારા મોઢામાં ઘી ને હાકર. એ હા હા હા, અને આ વાત સાંભળીને મારી તબિયત હારી થઈ ગઈ છે. એ લ્યો જ્યોતિને ફોન આપું. હેલો બા. જ્યોતિ કેમ છે બટા, તને માર દીકરી કેમ છે તને? હું એકદમ મજામાં બા, બસ ક્યારેક ક્યારેક ઉલટી ઉબકા આવે છે. અરે ગાંડી, આવા દિવસોમાં એવું તો થાય, તું મારા પેટમાં હતી ને તે રાઈત ને દી હું હેરાન થાતી હતી. હા પેલા મારી વાત સાંભળ, જમાઈ તારું ધ્યાન તો રાખે છે ને? હા બા, બહુ જ ધ્યાન રાખે છે અને ઘરના બધાય બહુ જ ખુશ છે. ઈ બધી વાત તો ઠીક બટા, પણ હું તને કહેતી હતી ને કે ભાઈ ને ભાભી ફરવા ગયા, એની આયરે તુંય ફરી આય, પણ તમે મારું માનો નહીં ને. હે હવે તારે ઝંઝટ કાયમ ની રહી ને, નો જઈ હઈ કે ને ક્યાંય? તારી વાત સાચી હતી હો બા. કઈ નહીં, તારી સાસુ ને ફોન આપ. હા વેવાણ, તે દિવસે મેં તમને કીધું હતું ને કે મારા દીકરાને વહુની આયરે મારી દીકરીને જમાઈને મોકલો, પણ તમે મારી એક નો માયના. હવે મારી દીકરી તો 3-4 વર્ષ બંધાઈ ગઈ ને. હા ઓ, તમારી વાત સાચી, પણ રામ રાખે એમ રહીએ. હા હા, રામ રાખે એમ જ રહેવાનું છે. મારી દીકરીએ તો તમારા ઘરમાં ખુશીનો માહોલ આપ્યો છે, પણ તમારી દીકરીને ફોન કરીને કહી દેજો હવે બાળકનું કંઈક વિચારે, અમારે હવે વારસ જોઈએ છે. આહા મૂકું છું ફોન, અને જોવો મારી જ્યોતિનું ધ્યાન રાખજો. આહા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ, પણ તું આમ આટલી બધી રાળો રાળ કરતી હતી તો વાત હું છે? એ આપણી જ્યોતિ દીકરીને હારા દિવસો જાય છે, જ્યોતિ માં બનવાની છે ને, તમે નાના ને હું નાની. હું નાના? હે ભગવાન, એ તું જચ્ચા બચ્ચા પર કૃપા વરસાવજે મારા પ્રભુ. એનો મતલબ કે હું મામા બનવાનો છું અને નીલમ મામી? વાવ, આહા બહુ સારું, મામા તો તું બની જ જઈશ હવે, પણ હવે એટલો વિચાર કર કે બાપ ક્યારે બનવાનો છો. બા સમય સમય નું કામ કરે જ છે, અને બધું જયારે થવાનું હશે ને ત્યારે થઈ જશે. ચાલો હવે મારે છે ને ખેતરે જવાનું મોડું થાય છે, હું નીકળું છું, આવજો. જો બટા, ચિંતન તો સાવ ઘોડો છે, મારી વાત ને ઉડાડીને વયો ગયો, પણ તું તો ભણેલી ગણેલી છે ને સમજે છે, એટલે હું ઈ કેવા માંગુ છું કે આ ઉંમરે છોકરા થાય ને તો તંદુરસ્ત થાય. બા ઉતાવળે આંબા ન પાકે, આટલી બધી ઉતાવળ કરીને શું છે? એટલે તારું કહેવાનું એમ છે કે મારી દીકરી શું મૂરખ છે? નાના ઈ મૂરખ છે? મૂરખ ની વાત નથી બા, દરેક પોતાનું જીવન જીવવા સ્વતંત્ર હોય છે, ઈ એમનો નિર્ણય છે, અમારો નિર્ણય અમે લઈ લેશું. કાન ખોલીને સાંભળી લે, આ ઘરમાં માત્ર ને માત્ર મારો જ નિર્ણય ચાલશે. આ
બાબા તું મારી તો વાત સાંભળ આમ ડારા ડફારા દઈશ તો હું છોકરા થઈ જા હે તમે છાના માના બે હો અમારી બાયુની વાતોમાં તમારે જરાય માથું મારવાનું નથી એમ નહીં પણ તું મારી વાત તો સાંભળ કાઈ નથી સાંભળવું તમે જાઓ અને જલ્દીથી એવા ઓહળિયા બનાવો કે નીલમના પેટે છોકરું થાય હાલો તે આ તમે કયો એટલે અમારે તો વયું જવાનું હોય એ તું કેને તો અમારે તો ઉપરે વયું જવાનું હોય હાલ જીવ આ ભેંસના સિંગડા ભેંસને ભારે જો બેટા નીલમ મારી દીકરી જોતી તારા પપ્પાનો વંશવેલો વધારશે તો મારો વંશવેલો વધારવાની જવાબદારી તારી છે કે નહીં બેટા બા એ જવાબદારી હું જાણું છું પણ મારે મારી જિંદગી જીવવી કે નહીં અને 3-4 વર્ષ સુધી હું બાળક કરવા નથી માંગતી સાચું કહું ને તો માં બનવા માટે હું માનસિક રીતે તૈયાર નથી હે શું કીધું 3-4 વર્ષ નક્કી તારામાં કંઈક ખોટખા પડશે તો તારો ઈલાજ મારે કરાવવો પડશે મારે કોઈ ઈલાજ નથી કરાવવો તમારે બાળક જોઈએ છે ને 3-4 વર્ષ પછી મળી જશે ત્યાં સુધી આ બાબતે મારી સાથે ક્યારેય વાત ન કરતા જોવો 3-4 વર્ષ નહીં પણ હું તને 3-4 મહિનાની મોહલત આપું છું 3-4 મહિનાની અંદર મને સારા સમાચાર જોઈએ નહીતર કા ઘરમાં તું નહીં કા હું નહીં સાંભળી લે હું કોણ તારી સાસુ વીજુડી છું મારે તો કુળનો વારસ જોઈએ છે આ તે કેવી બેહુદી જીદ છે બાળક જોઈએ એ પણ તાત્કાલિક અને એ દીકરી નહીં દીકરો જ જોઈએ આ કઈ પોપાબાઈનું ખેતર છે કે જેવું વાવો એવું જ ઉગે આહા મારે દીકરાનો ઉબળખો છે મારે અહીએ આમ છે અને જો મારે તો વારસને વેલાહાર ઉછેરીને વારસો હોપી દેવો છે આ કેવી અભણ જેવી વાતું કરો છો કાયદા કાનૂન જાણો છો કે નહીં કાયદામાં ચોખ્ખી જોગવાઈ છે કે પ્રેગ્નન્ટ થવું કે ના થવું એ સ્ત્રીનો અબાધિત અધિકાર છે એટલે છે ને તમારો આ અહમ કે ખોટી દાદાગીરી મારી પાસે તો નહીં જ ચાલે મહેરબાની કરીને મને શાંતિથી રહેવા દેજો નકર તમે શાંતિથી નહીં રહી શકો સમજી ગયા હું તો આમ જ જીવી છું અને સાંભળ નિર્વસ મરવા કરતા મારા દીકરાને બીજી વાર પૈણાવી દઈશ પણ ના સાંભળવાની મને આદત નથી તો આદત પાડી લ્યો ના 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 7 વાર ના અને જો એવી જીદ હોય ને કે દીકરો જ જોઈએ છે તો મારે હવે માં બનવું જ નથી અને જો સ્ત્રીને માં ના બનવું હોય ને તો કોઈની તેવડ નથી કે ને પરાણે માં બનવા ઉપર મજબૂર કરે આહાહા માકડને મોઢા આવ્યા છે સાંભળ હું વિપરીશ ને તો છૂટું થાય છૂટું આમ જો આ વીજળી ના બોલ પથ્થર ઉપર લકીર આણે તો હદ કરી હવે બા આ વખતે પાકની બહુ સારી ઉપજ આવી છે અને આ બધા પૈસા છે ને તમારા બેંક એકાઉન્ટમાં મેં ટ્રાન્સફર કરી દીધા છે ઈ વાત તો બરોબર છે પણ આ વર્ષે 5 વીઘાની ડુંગરી વાવવાની છે માણેકવાડા જઈને બાબુ ભૂવા પાસેથી બી લઈ આવજે અને તને હું કહું રહીમ ચાચા અને વીરજીભાઈને બરોબર એનો ભાગ આપી દીધો ને હા બા હા માં આ ચિંતનભાઈએ આખા વરના દાણા પાણી ને રોકડા હંધોય આપ્યું છે બરોબર એ વીજુમાં આ ચિંતનભાઈ છે ને એ તમારી જેમ મનના મોટા છે હો અલ્લાહ પાક એની ઉંમર દરાજ ફરમાવે અને એમને નેક ઓલાદ અતા ફરમાવે આમીન જોયું ને દીકરા આ રહીમ ચાચાય તને દુઆ આપે છે કે જલ્દી તું બાપ બને પણ તું હમતો નથી હવે જલ્દી મને હારા હમા સારાય ઓહોહો અ બા શું રોજની માથાકૂટ એકની એક કર્યા કરો છો મૂકો ને બધી લપ હાલો આપણે મોડું થાય છે બેનના ખોળા ભરતમાં જવાનું છે હાલો ઊભા થાવ એ હાલો હાલો વૈદના ખાટલે જ હોય આ ડોહાએ આખા ગામની વહુને દવા દીધી ને બધી ને દૂધ જેવા દીકરા થયા મારા ઘરમાં કઈ ઠેકાણું નથી પણ આજ તો દવા ગોતીને જ રહીશ કે કઈ દવા પાવાથી વહુને છોકરો થાય આમાં છોકરો દોયરો છે એટલે આ જઈશે નીલમ એ નીલમ બે
ઝેરી થઈ ગઈ લાગે. એ આવી શું થયું? આલે આ દવા, આ છોકરા થાય એવા દેશી ઓહળિયા છે. સાંજે સૂતી વખતે મંડ પીવા એટલે ફટાફટ આપણા ઘરમાં છોકરાનો જન્મ થઈ જાય. સાસુમાં, એકની એક વાત ને એકની એક માથાકૂટનો કોઈ અર્થ નથી. લે, સમય જતા કઈ વાર લાગે છે? કાલે હવારે તારા બા બાપુજી દાદા દાદી થઈ જાહે તો અમને અબળખાનો હોય. માટે ફટાફટ મંડ દવા પીવા એટલે જલ્દી થી ખોણાનો ખુંદનાર આપી દે ને આંગણું ખિલખિલાટ કરતું કરી દે. હું આ ઓસળિયા નહીં પીવું. એટલે તે નક્કી જ કર્યું છે કે આ ઘરને વારસ નહીં આપે? સાંભળી લે, મારા ઘરને તું વારસ નહીં આપે તો મારા જેવી કોઈ ભૂંડી નથી. તમે ભૂલી ગયા મારી વાત? કાયદો કહે છે કે સ્ત્રીને માં બનવું કે ના બનવું એનો અબાધિત અધિકાર છે. અને જો કોઈ સ્ત્રી પ્રેગ્નન્સી રાખવા ના માંગતી હોય ને તો કોઈ એને પ્રેગ્નન્સી રાખવા ઉપર દબાણ ના કરી શકે. સમજી ગયા? જો નીલમ, તું કાયદાના ખોટા બાણ છોડવાનું રેવા દે. આ તારી ખોટી જીદ છે. મારી ખોટી જીદ કે તમારી? શું વાત છે બા, સેની રાડારાડી કરો છો? ઈ અમારી હાહુઓની વાત છે. તારે એમાં માથાકૂટ નથી કરવાની. તું વાળી ભેગો થા. ના 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 સાસુમાં, એને કરો ને બધી વાત, એને ખબર પડે ને. હા બા, શું વાત છે? ઈ વાતમાં તારે માથું નથી મારવાનું. વાળી ભેગો થાસ કે પછી? હા હા, એક કામ કરો, આ વાત છે ને તમે સાસુ ઓબે સમજી લ્યો. મારે ખેતરે ઘણું બધું કામ છે, હું જાઉં છું. કા ખાલી મને એકને જ દબાવો છો? કેવું તો ને તમારા દીકરાને કે મારે દીકરો જઈ છી એ પણ આજ વર્ષમાં. જોવો, હું કોઈથી દબાતી નથી કારણ કે હું આ ઘરની ધણી છું અને ધણીનો ધણી કોઈ નથી. અને સમજી લેજે, આ વીજળીનો ફેસલો અંતિમ ફેસલો હોય છે. અને તને એકવાર રાતા પાણીએ નો રોવરાવું તો મારું નામ વીજળી નહીં, વીજળીના બોલ પથ્થર ઉપર લકીર. કા બટુક, તું તો હાવ ખાંગો થઈ ગયો છે. હું કાઈ નથી થઈ ગયો નાંગો. આ કમળો હોય ને એને હંધુય પીળું જ દેખાય. અરે હું નાગો નથી કેતો, ખાંગો થઈ ગયો છે બાઘા. મૂંગો મર, નીકર તોડી નાખીશ તારા ટાંગા. અને આયા જંગલમાં હું મંત્રવા આવ્યો? અરખ અને ઉમળકા સમી જાય ને એવી જડીબૂટી ગોતવા આવ્યો છું. લે, આ તે તને મારી દવાથી ફેર ના પડ્યો? ફેર તો પડ્યો, પણ હવે અલગ અલગ જાતના હરખ અને ઉમળકા ઉપડે છે. એટલે કેવી જાતના હરખ ને ઉમળકા ઉપડે છે? જુઓ, હું બસમાં મુસાફરી કરતો હોય ને તો કંડક્ટર ટિકિટ ફાડતો હોય તો હું એને કહું લાવો હું ટિકિટ ફાડી દઉં. અને બસ વાળો બસ ચલાવતો હોય ને તો હું એને કહું ઘડીક વાર તમે આરામ કરી લો, લાવો હું બસ ચલાવી લઉં. આલે, તે તને બસ હંકારતાય આવડે છે. અરે હું તો ટ્રેનના ડ્રાઈવરને કહી દઉં, લાવો ભાઈ હું ટ્રેન હલાવી લઉં, તમે ઘડીક વાર સુઈ જાઓ. એમ તો તું ઓઈલા આ પ્લેનના પાયલોટને કહેતો આઈસ ને કે ભાઈ જરાક આગા કહો, હું પ્લેન હંકારી લઉં. અરે બસ અને ટ્રેન માંથી તો કૂદકો મારીને ઠેકી દેવાય, પણ પ્લેન માંથી કૂદકો મારીને તો આપણા રામ રમી જાય. હું કઈ તારી જેવો મૂર્ખ નથી. કાઈ તો છે, સો આ છે ને આ તને દવા આલું છું, ઈ તું લઈ લે અને તારા હાથે પગે ઘસી લે, તારા હંધાય રોગ ભાગી જાહે. ઘસ 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 ઘસ, અહીંયા સુધી ઘસી લે, અહીંયા ઘસ, આ બાજુ ઘસ. હવે મેં ઉપાડી મારી આ દવા, આ મુઠ્ઠી વાળી, અને હવે હું ભાગું છું. ભાગો રે બટકા. લાલાના મોઢા ઉપર તો અસલ ચાંદાના તેજ જેવું તેજ છે, પણ ના ગઈડા બાપા જેવું આખું ગઈડી માં જેવી, પણ મારા લાલા નું મગજ તો એની નાની જેવું થાય. ઓહો, ગોળના ગાડા લઈ જ લેવા છે નાની ને. એ દીકરી જ્યોતિ, તને કેમ છે બેટા? હું એકદમ મજામાં છું, તમે બધા કેમ છો બાપુજી? મને ને મારા કાન બેયને હારું છે બેટા. પાર્થ, બાળકનું નામ શું વિચાર્યું? જુઓ, અ લ ને ઈ ઉપર રાખવાનું છે. હવે એવા તો કઈ નામ હોતા છે અ લ ને ઈ?
પણ હું ઈ હાટુ જ આવી સાવ વેવાણ 6 મહિના થઈ ગયા મે મારી દીકરીનું આણું વરાયું પણ 6 મહિનામાં તમે હજી નામ જ નથી રાખ્યું લાલો લાલો કરીને હુલામણો કરી નાખ્યો એટલે જ નામ રાખવા આવી છું અને આ તમારા કુળનો દીપક કહેવાય દીપક તો આનું નામ દીપક જ રખાય અને દીપક જેવું ઉજળું નામ બીજું હોય ક્યુ અરે બા અલ ઈ ઉપરથી મારા સાસુ સસરાને જે નામ ગમશે ને ઈ જ રહેશે નામ તો દીપક જ રહે મને દીપક ગમે છે વેવાણ રેવાદીઓને બધા ભેગા થઈને હમણાં નામ નક્કી કરી જ છીએ અરે વેવાણ મોઢું મીઠું કરો અને કડવા સ્મેલો લઈ લે મીઠાઈ હા લાવ લ્યો લ્યો વેવાણને મોઢા મીઠા કરાવો હા વેવાય કડવાશ નહીં પણ હળવાશ થી કહું છું કે મારી દીકરીએ તમારી ઉમ્મીદ પૂરી કરી એમ તમારી દીકરીને કહી દો કે જલ્દીથી દીકરાને જન્મ દઈ અને અમારી એ ઉમ્મીદને પૂરી કરે આજ એમ વળને ટેટા સોટે ને એમ આની પીને એક જ વાત પર સોટી ગઈ છે સાસુમાં ઘરની વાત ઘરે કરશું અહીંયા હરક કરવા આવ્યા છે તો હરક કરી લ્યો ને તે હરસની હું વાત કરવી છે બાપુજી અહીંયા તો મશીન હરખું ભરાવીને રાખો હા 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 મને ખબર છે ઘરની વાત ઘરે જ કરાય પણ ઘરે તો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખો એટલે તારી માં ને તારા બાપ હામી તું જ કે તારે છોકરા નથી જોતા મેં એવું ક્યારે કીધું મેં એમ કીધું કે બાળક 3-4 વર્ષ પછી કરવું છે પણ તમારે બેબી નહીં બાબો જોઈએ છે એ પણ તાત્કાલિક પણ એમાં ખોટું હું કીધું મારે જમીન વાડીનો વારસતો જોઈએ જ ને વેવાણ સમજાવો તમારી દીકરીને અરે વેવાણ હવે ઈ અમારી ઓછી ને તમારી દીકરી વધારે છે જે કેવું હોય ને તમારે ઘર જઈને કયો હેમ જા હા હા વેવાણ એની વાત સાચી છે અમારી દીકરી ઓછી ને તમારી દીકરી વધારે અરે સાસુમાં હવે તમે છે ને 4 ધામ ની યાત્રા પર જાઓ એ યાત્રા ની જરૂર મારે નથી હજી હું કઈક ને હરિના ધામ માં પોગાડી દઉં એવી સૌ અરે વેવાણ હું કામ આમ આડું બોલીને આટલો ખુશીનો માહોલ બગાડો છો અરે બગાડો બગાડો કરીને અમને હું કામ બગાડો છો હાલો ઘરની વાત ઘરે જઈને કરી લેહું આજે તો એક ઘાને બે કટકાની ચીર અને વીજળીનો બોલ પથ્થર પર લકીર હાલો અહીંથી હાલો મારો લાલો આઈ કહું છું મારો લાલો હાલો અરે મારો લાલો ખરા મારો લાલો જ્યોતિ મારો કલેજો જો આ મોટી નથી રીમા લાલો બા ઉભી તા કહું છું